હીરા ઉદ્યોગકારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે અમે હીરા ઘસવાવાળા અને ઘરેણાને ઘાટ આપનારા નથી પણ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની ક્ષમતા પણ ધરાવીએ છીએ અનેક મુશ્કેલીઓને અવસરમાં પલટવાની તાકાત હીરા ઉદ્યોગકારોમાં છે તેમ ડાયમંડ સિટી સુરતના આંગણે કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય તથા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત છેતાલીસમાં ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું આ સાથે જ સુરત ખાતે નિર્માણ પામી રહેલા ડાયમંડ બુટ્સનું લોકાર્પણ પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે તે અંગેની જાહેરાત મુખ્યપ્રધાને કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વ સ્તબ્ધ અને સ્થગિત હતું ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરીની ચમક ઓછી થઈ ન હતી બે હજાર વીસ એકવીસના વર્ષમાં આઠ પોઈન્ટ પચાસ ટકાના ગ્રોથ સાથે સડસઠ હજાર કરોડની જ્વેલરી એક્સપોર્ટ કરી વિકાસના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આ સેક્ટર મહત્વનું પાસું બન્યું છે સમયની સાથે ચાલીને સુરતના આગેવાનોએ જરૂરી અચીવમેન્ટ કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચારસો બિલિયન ડોલરના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આ ઉદ્યોગ મહત્વનો ફાળો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક આગામી સમયમાં વિશ્વકક્ષાનો પાર્ક બને અને અહીં જ મેન્યુફેક્ચરિંગથી લઈ વેચાણ તેમજ એક્સપોર્ટ સુધીના તમામ કામો સાકારિત થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું સમગ્ર ભારતનું ચાલીસ ટકા એફડીઆઈ ગુજરાતમાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીને નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરીએ તેવો મત મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો આવનારા દિવસો ભારતના છે અને આ દિવસોને પારખીને સુદૃઢ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે ક્ષમતાઓને ડેવલપ અને બિલ્ડ કરવી એ આજની આવશ્યકતા છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે સહિયારા પ્રયાસો કરીને ભારત માતાને પુનઃ પ્રતિષ્ઠિત કરીએ અને જગત જનની બનાવવામાં આપણે નિર્મિત બનીએ તે માટે પૂરતી ખુમારી સૂઝબુજ સાથે સખત પરિશ્રમ કરવાની આપણી સૌની તૈયારી હોવી એ આજની માંગ છે હીરા ઉદ્યોગ ઈમાનદારીનો ઉદ્યોગ છે આપણી શાખને વધુ મજબૂત બનાવીએ અને કામ કરીશું તો દુનિયા આપણી પાસે આવશે દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાળા ચાહીએ તેમ તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું તેમણે વડાપ્રધાનની આત્મનિર્ભરતાની કલ્પનાને સાકાર કરવામાં સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું લે મેરિડિયન હોટલ ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સુરત સહિત મુંબઈ દિલ્હી ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં જેમ્સ એન્ડ જ્વેલરી વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા બેતાલીસ જેટલા ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડનું વિતરણ કરાયું હતું સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કોરોનાના કપરાકાળ વચ્ચે પણ હીરા ઉદ્યોગે મોટું હુડિયામણ રળવા સાથે વિપુલ રોજગારીની તકોનું સર્જન કર્યું છે જે આર્થિક મુશ્કેલીમાં ખૂબ જ મદદગાર રહ્યો છે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે જેમ્સ એન્ડ જ્વેલરીના સુવિનિયર પુસ્તકનું વિમોચન કરાયું હતું